નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયમાં આપણે આજે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર દસ એનું નામ છે અંદાજપત્ર તો આજે આપણે આ પ્રકરણ અંતર્ગત સૌથી પહેલાં તો અંદાજપત્ર એટલે શું અંદાજપત્રનો અર્થ આ મુદ્દો છે એ સમજીશું તો અંદાજપત્ર છે એ કોને કહેવાય એનો અર્થ શું થાય તમને પ્રશ્ન પૂછાય કે અંદાજપત્ર એટલે શું તો તમારે શું લખવું તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ નવ અને દસ બંને ધોરણોમાં અંદાજપત્ર એવો શબ્દ આવી ચૂકેલો છે અને તમે લોકો છે આ શબ્દથી પરિચિત હશો કદાચ તમને એમનો પ્રાથમિક ખ્યાલ પણ હશે તો આપણે હવે એનું વિગતે છે એનો અર્થ સમજીશું તો સૌથી પહેલા તો અંદાજપત્ર એટલે કે શું થાય તો કે જે તે સરકાર હોય તો એ સરકાર દ્વારા આવનાર નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોનો જે હિસાબ છે એને અંદાજપત્ર કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ વપરાય છે અંદાજ એટલે સૌથી પહેલું તો અંદાજપત્ર છે એ કોઈ ચોક્કસ હોતું નથી નિશ્ચિત હોતું નથી ફિક્સ નથી હોતું કે આટલો જ ખર્ચો થશે અંદાજિત છે એનો આંકડો આપવામાં આવે છે અને જે તે સરકાર હોય તો તે સરકાર દ્વારા આવનારા એટલે કે ચાલુ વર્ષની નેક્સ્ટ યર ભવિષ્ય ફ્યુચર કે આવનારા વર્ષમાં નાણાકીય વર્ષમાં તમે છે એ ખર્ચો કેટલો કરશો સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ પર આયોજનો પર કેટલો ખર્ચો થશે અંદાજીત અને અંદાજીત કેટલી આવક થશે આ ખર્ચ અને આવક છે એનો અંદાજીત જે હિસાબ છે એને આપણે શું કહેવામાં આવે છે અંદાજપત્ર કહેવાય છે હવે સરકારો અને સંસ્થાઓ એટલે કે કોઈ પણ સરકારી સંસ્થાઓ અથવા તો કોઈ પણ સરકાર સરકાર એટલે કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય અને અલગ અલગ વિભાગો હોય સરકારના દરેક અલગ અલગ ખાતાઓ હોય છે કૃષિ ખાતું હોય ઉર્જા ખાતું હોય તો આ દરેક આવા કેટલાય ખાતા હોય કે પોતાના ક્ષેત્રમાં એને કામ સોંપવામાં આવે છે અને વર્ષ દરમિયાન એનું ટાર્ગેટ એનું કાર્ય છે એને પૂરું કરવાનું હોય છે તો આ સરકાર અને સંસ્થાઓ છે પોતાને સોંપવામાં આવેલું કાર્ય છે એ કાર્ય કરવા માટે કેટલો ખર્ચ થશે એને જે લોકસભામાં બતાવવું પડે છે તો આ કાર્ય કરવા માટે કેટલો ખર્ચ કરે છે અને કેટલો ખર્ચ થશે અથવા તો એ ખર્ચને પહોંચી વળવા ખર્ચ થાય એ પણ બતાવવું પડે અને આટલો બધો ખર્ચ થશે તો એટલી આવક ક્યાંથી આવશે તો એ આવક જેમ કે ટેક્સની આવક છે નિકાસની આવક છે તો આ બધી કેવી છે તો કે સરકારને થતી આવકો છે તો આ ખર્ચને પહોંચી વળવા માટે કેટલી આવક થશે અને કેટલો ખર્ચ કરી શકશે એનો અંદાજ છે એ રજૂ કરતું પત્રક છે એને શું કહેવામાં આવે છે વાર્ષિક અંદાજપત્ર હવે જે તે સત્તા કાર્યરત હોય જે સરકાર હોય તો એ સત્તા દ્વારા ખર્ચ અને આવક બંનેના અંદાજો રજૂ કરાય છે કે આવતા વર્ષે આટલી આટલી યોજનાઓ છે એ દરેક રાજ્ય સરકારને કરવાની છે અથવા તો આ દરેક અલગ અલગ વિભાગ હોય દરેક વિભાગો છે એ કેટલા કેટલા કાર્યો કરશે એના માટે છે આયોજનો માટે કેટલો ખર્ચ થશે અને એ ખર્ચને કારણ કે ખર્ચ તમે કોઈ પણ કરો તો એટલી તમારી પાસે આવક હોવી પણ આવશ્યક છે તો એ ખર્ચને પહોંચી વળવા માટે તમારે છે એ આવક ક્યાંથી અને કઈ રીતે સરકાર મેળવશે એ બંને વસ્તુ છે એ દર્શાવવી પડે છે એટલે કે આવક અને ખર્ચનો અંદાજ રજૂ કરાય છે તેને અંદાજપત્ર કહેવાય છે આમ અંદાજપત્ર એ શું છે તો કે આવનારા વર્ષના એટલે કે નેક્સ્ટ યરના જે અંદાજીત હિસાબો દર્શાવે છે કોઈ ચોક્કસ હિસાબી આંકડો છે એ અંદાજપત્રમાં હોતો નથી માત્ર ખર્ચ પણ અંદાજીત હોય છે અને આવક પણ અંદાજી અંદાજીત હોય છે કારણ કે ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટ કહી શકતા નથી એટલે અંદાજિત હિસાબો છે એ દર્શાવે છે હવે આપણે સમજ્યા કે અંદાજપત્રનો અર્થ આપણે સમજ્યા તો વિદ્યાર્થી મિત્રો અંદાજપત્ર છે 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 એમાંથી ઘણી બધી બાબતો ફલિત થાય એટલે અર્થ સમજીએ એના ઉપરથી જ આપણને છે ઘણી બધી બાબતોનો ખ્યાલ આવે છે તો છે એ અંદાજપત્ર સૌથી પહેલું તો આપણને શું આવે કે અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજીત તાકડા છે જો યાદ રાખજો અંદાજપત્રમાં ક્યારેય કોઈ ચોક્કસ આંકડા આપેલા હોતા નથી ખર્ચ કેટલો થશે અને આવક કેટલી છે એના સૌથી પહેલાં તો અંદાજીત આંકડા હોય છે એટલે શબ્દ ઉપરથી જ આપણને એવું થાય કે અંદાજ લગાવીએ છીએ કે આ યોજનાના અમલમાં આટલો ખર્ચ થશે અને એની સામે આટલી એ વર્ષની ઇન્કમ હશે તો એ શું છે તો કે અંદાજીત આંકડા છે પછી બીજું સુફલિત થાય છે તો કે તે આવનારા નાણાકીય વર્ષના સંદર્ભે રજૂ થાય છે આવનારું એટલે ભવિષ્ય જે વર્ષ ચાલુ હોય ધારો કે અત્યારે બે હજાર ને વીસ ચાલુ છે તો બે હજાર એકવીસ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં રજૂ કરી શકાય છે એટલે કે આવનારા નાણાકીય વર્ષ માટેનો એના સંદર્ભે રજૂ થાય છે આવતા વર્ષનું બધું જ આયોજન ખર્ચ અને આવકો આ બધું છે અંદાજપત્રમાં રજૂ કરવામાં આવે છે એટલે આ અંદાજો કેવા છે તો કે ચોક્કસ સમયગાળા માટે છે એક વર્ષ માટે દર વર્ષે નવું અંદાજપત્ર હોય છે અને આવતા વર્ષનું આયોજન એમાં બતાવો આવે છે એટલે આ અંદાજો કેવા હોય છે તો કે કોઈ ચોક્કસ સમય ગાળા માટે છે એમ આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજો મુદ્દો શું છે તો કે દરેક સર સરકાર છે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ અંદાજપત્રોનો એનો મુખ્ય હેતુ શું હોય તો કે દેશનો આર્થિક વિકાસ અને પ્રજાનું કલ્યાણ કારણ કે દરેક સરકાર છે એને કોઈ પણ કામ કરવું હોય કોઈ પણ ખર્ચ કરવો હોય તો શું હોય તો કે દેશનો આર્થિક વિકાસ કઈ રીતે કરી શકાય અને પ્રજાનું કલ્યાણ ધારો કે કોઈ જગ્યાએ પુલ બનાવવું હોય અથવા તો કોઈ એવું નિર્માણ કરવું હોય તો પ્રજાનો કલ્યાણનો હેતુ એની અંદર સમાયેલો હોય અથવા કોઈ ઉદ્યોગ ધંધા કે બીજી કોઈ નિકાસોમાં રોકાણ કરતો હોય તો એ શું છે તો કે એ પણ દેશનો આર્થિક વિકાસ થાય એના માટે છે કોઈ આયાત ખર્ચ બતાવે અંદાજપત્રમાં કે આ વસ્તુ છે એની આયાત આપણે વધારવી પડશે શા માટે કારણ કે પ્રજાની જરૂરિયાતો છે એ વધારે છે તમે તો શું છે તો કે દેશ પ્રજાનું કલ્યાણ એમાં લોકોનું હિત થાય સાથે સાથે દેશનું પણ હિત થાય અને દેશનો આર્થિક વિકાસ થાય એવો હેતુ છે એ દરેક સરકારની અંદાજપત્રની અંદર હોય છે છે હવે દરેક સરકાર એ પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા છે લોકસભા વિધાનસભા અને સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે ધારો કે કેન્દ્રની અંદર અંદાજપત્ર હોય તો કેન્દ્રના બે ગૃહો છે લોકસભા અને વિધાનસભા તો સૌથી પહેલા તો આ અંદાજપત્રને લોકસભાની મંજૂરી મળે બધા જ સભ્યોની તો લોકસભામાં છે એ અંદાજપત્ર છે એ મંજૂર થાય પછી જે છે અમલમાં મૂકી શકાય છે કેન્દ્ર સરકારમાં આવે જ્યારે તમે છે એ રાજ્ય સરકારમાં જુઓ તો અંદાજપત્ર છે એ વિધાનસભાની મંજૂરી મળે કે વિધાનગૃહમાં એ મંજૂર થાય તો જ તમારે છે એ અંદાજપત્ર છે એ તમે લાગુ કરી શકો છો એ મુજબ ખર્ચા કરી શકો છો અને કોઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય તો એમાં પણ નાના સ્થાનિક કક્ષાએ છે એ અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે એટલા માટે સરકાર છે જે તે ચાલુ સરકાર છે એ પોતાની મરજી મુજબ ખર્ચ નથી કરી શકતી એમને એમને પણ હિસાબ આપવો પડે છે લોકસભા વિધાનસભા અને સ્થાનિક સભા આ ત્રણેય સભા જો મંજૂરી આપે તો અને તો જ અંદાજપત્ર છે એ તમે આવતા વર્ષે અમલમાં મૂકી શકો છો ઘણી વખત એવું થાય છે કે લોકસભામાં અંદાજપત્ર છે એ રજૂ કરવામાં આવે ત્યારે લોકસભાના જે સભ્યો છે સભાસદો છે એ અંદાજપત્રમાં છે મંજૂરી નથી આપતા તો એ અંદાજપત્ર છે એ લાગુ કરી શકાતું નથી વિધાનસભાના સભ્યો છે એને મંજૂર નથી કરતા તો અંદાજપત્ર અમલમાં મૂકી શકાતું નથી એવું જ સ્થાનિક સભામાં પણ થાય છે અને ઘણી વખત એવું થાય છે કે અંદાજ પત્ર છે એમાં ફરી પાછા અમુક સુધારા વધારા એ લોકો સૂચવે તો એ એ સુધારા વધારા કરી અને પછી ફરી પાછું છે અંદાજપત્ર રજૂ કરવાનું હોય છે એટલા માટે વિધાનસભામાં લોકસભામાં અને સ્થાનિક સભામાં ત્રણેય સભામાં જો એના સભાસદો છે એ અંદાજપત્રમાં સુધારા વધારા કરે તો એ સુધારા વધારાને પણ ધ્યાને લેવાના હોય છે અને જો એને મંજૂરી ન મળે તો નવેસરથી પણ અંદાજપત્ર બનાવવાનું થાય છે આ મુદ્દાઓ છે તમે ધોરણ નવમાં વિગતવાર ભણી ચૂક્યા છો છતાં આજે પુનરાવર્તિત થાય છે કારણ કે પ્રકરણ છે અંદાજપત્ર છે આગળ એની વિશેષ સમજૂતી આપણે મેળવીશું બધા મુદ્દાની તો તમને અંદાજપત્ર શું છે એનો પહેલાં તો ખ્યાલ હોવો જરૂરી છે હવે અંદાજપત્ર છે એ સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણાં મંત્રી રજૂ કરે છે જો નાણાં વિભાગ સંભાળવા માટે છે એક મંત્રી નિયુક્ત કરવામાં આવે છે જે નાણા મંત્રી છે એ સમગ્ર રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની નાણાં વિભાગના જે મંત્રી હોય છે તો અંદાજપત્ર છે એ રજૂ કરવાનું કામ પણ જે તે વિભાગના નાણાં મંત્રીનું હોય છે એટલે કે નાણાં મંત્રી છે એ રાજ્ય સરકારમાં લોક સોરી રાજ્ય લોકસભામાં વિધાનસભામાં છે એ અંદાજપત્ર રજૂ કરે છે અને અંદાજપત્ર રજૂ કરી એમાં જો સુધારા વધારા થાય અથવા તો અંદાજપત્ર મંજૂર ન કરે તો નવેસરથી રજૂ કરવું પડે છે અને એમાં જે સૂચવેલા સુધારા વધારા સાથે ફરી પાછું અંદાજપત્ર છે એ સભામાં રજૂ કરી અને આ ત્રણેય સભાઓ દ્વારા જો મંજૂરી મળે તો અને તો જ અંદાજપત્ર છે એ આગળના વર્ષમાં તમે અમલમાં મૂકી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંદાજપત્રનો અર્થ સમજ્યા તો તો અંદાજપત્રના અંદાજપત્રના પ્રકારો પ્રકારો હવે છે મુખ્ય બે પ્રકારો છે પેલું છે સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર તો સમતોલ અંદાજપત્ર છે એનો અર્થ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વિગતવાર મેળવીશું હવે અસમતોલ અંદાજપત્ર છે એના પણ પાછા બે પેટા પ્રકારો પડે છે પેલું છે ખાદ્યવાળું અને બીજું છે પુરાંતવાળું તો વિદ્યાર્થી મિત્રો અંદાજપત્રના પ્રકારો અને એના જે પ્રકારો છે કે સમતોલ અસમતોલ અને અંદાજપત્ર કોને કહેવાય હવે અસમતોલમાં એ ખાદ્યવાળું અંદાજ અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર એ કોને કહેવાય આ મુદ્દાઓ છે એની વિગત વિગતવાર માહિતી અથવા વિગતવાર સમજૂતી છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડિયોમાં મેળવીશું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ